ગીર સોમનાથમાં તાલાળાના નિવૃત્ત વન કર્મચારીએ પોતાની લાયસન્સવાળી બંદૂકથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વનકર્મીએ બે વ્યાજખોરોના તથા વેવાઈ પક્ષના ચાર શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તાલાળા પંથકમાં નિવૃત્ત વન કર્મચારીના આપઘાતને પગલે ચકચાર મચી ગઈ છે. આંબળા શુગીર ગામે રહેતા નિવૃત્ત ફોરેસ્ટર અબ્દુલ હમીદ ઉમર બ્લોચે પોતાની બંદૂકથી ગળાના નીચેના ભાગે છાતી પર ગોળીમારી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને સગા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં મૃતક અબ્દુલ હમીદે લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પરિવારજનોના નિવેદન બાદ સામે આવ્યું હતું કે વ્યાજખોરોના આતંકને કારણે વનકર્મીએ આપઘાત કરી લીધો છે. મૃતકની પત્નીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના ચાર ઇસમોએ મારા પતિને બ્લેકમેલ કર્યા છે. મારા પતિ અબ્દુલ બ્લોચે માલજીંજવા ગામના નારણભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા રમેશ સોલંકી પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે વ્યાજ સહિત 13 લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં વધુ વ્યાજની માંગ કરી અમારું મકાન પણ નારણભાઈએ બળજબરીથી તેના દીકરા ગોપાલના નામે કરાવી લીધું હતું, તેમજ મારા પુત્ર અફઝલની 2 બુલેટ બાઇક પણ તેઓએ રાખી લીધી છે. આટલું લઈ લીધા બાદ પણ બંને વ્યાજખોરો રૂબરૂ તથા ફોનમાં વધુ રકમની અવારનવાર ઉઘરાણી કરતા હતા અને ત્રાસ આપતા હતા, જેથી મારા પતિ માનસિક ટેન્શનમાં રહેતા હતા. ગઈ તારીખ 22ના રોજ તાલાલાના એક આંબળસ ગામ છે, એ ગામના અબ્દુલ હમીદ ઉમરભાઈ બ્લોચ 68 વર્ષના એક વ્યક્તિ છે. એમણે પોતાની લાયસન્સવાળા હથિયારથી પોતાના છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી એવી વિગત ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બનાવ અનુસંધાને પ્રથમ એક અકસ્માતનો ગુનો દાખલ કર્યો અને એ અકસ્માત મોતના તપાસ દરમિયાન સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી. એ સુસાઇડ નોટમાં તેઓએ અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલા અને જે પૈસાની એમણે ચૂકવણી પણ કરી દીધી, પરંતુ એની ઉઘરાણી કરતા હોય તેમજ તેઓના જે દીકરા હતા એના સાસરા પક્ષના લોકો તરફથી પણ એમને ત્રાસ હોય એ બાબતનો ઉલ્લેખ એમાં કરેલો હતો. એ સુસાઇડ નોટના અનુસંધાને પોલીસે કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસી કલમ 306, 384 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ કર્યો છે. એ ગુનાની હાલ તપાસ ચાલુ છે. વધુમાં તેના પુત્ર યકીનના લગ્ન બાદ તેની પત્ની 3-1 માસ સાથે રહ્યા બાદ બંને રાજકોટ રહેવા ગયા હતા, જ્યાં બંને વચ્ચે ઝઘડો થતાં તેમની પુત્રવધુ આફરીનને તેના બાપુજી ફિરોજ બ્લોચ, માતા રૂક્ષાનાબેન, મોટા બાપુજી અબ્બાસ બ્લોચ તથા ફઈ રૂક્ષાનાબેન બ્લોચ કરિયાવરનો સામાન સાથે પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ આજ દિન સુધી અમારી પૌત્રી અનાયાને પણ અમને મળવા દેતા નથી. આ લોકોના ત્રાસના કારણે મારા પતિ અબ્દુલે આપઘાત કરી લીધો છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મૃતકના પત્ની છે રોશનબેન, વાઈફ ઓફ અબ્દુલ હમીદભાઈ ઉમરભાઈ બ્લોચ, જાતે મકરાણી. તેમજ આમાં કુલ 6 આરોપીઓ છે. એ જે 6 આરોપીઓમાં એક 2 ભાઈ છે, નારણભાઈ ગોવિંદભાઈ સોલંકી, રમેશ ગોવિંદભાઈ સોલંકી, તેમજ અન્ય 4 જણા રૂક્ષાનાબેન, ફિરોજભાઈ રૂક્ષાનાબેન, ફિરોજભાઈ ઇસ્માઇલભાઈ બ્લોચ અને અબ્બાસ ઇસ્માઇલભાઈ બ્લોચ, આ કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ અત્યારે પોલીસ એમાં તમામ જાતના પુરાવા આરોપી વિરુદ્ધમાં એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ચેતન અપારનાથી H24 ન્યૂઝ, ગીર સોમનાથ.